શું સાહેબ, મિત્રતાની પરંપરા હતી સાહેબ, એટલા માટે હું એટલે હાસી સલાહ આપે અને એવી સલાહ આપે કે આ તારાથી થાય આ ન થાય, તું મિત્ર રહેતો હોય ભલે, નગર ઓલું નહીં, રાજાને એમ થયું અને ગમે મોટા થઈ ગયા, હા સાહેબ બાપ તમે કરો બરાબર જ ભાઈ, ગમે એવું ખાડામાં પડે ત્યાં સુધી બરાબર, એમ ન કહેવો જોઈએ, કહી દેવો જોઈએ કે તારાથી આ ન થાય. એક રાજાને એવો વિચાર આવ્યો કે આ મારા મારા રાજમાં બધા બાપુ બાપુ કરવાવાળા છે, કોઈ સાચું કહેવાવાળા છે? સાચું કહેવાવાળા બહુ ફેર પડે. એટલે એને એમ થયું કે કંઈક પરીક્ષા લઉં. તો પૂનમની રાત હતી, નગાજી ઉપર રાજા અને એના 15 જણા એના માણસો ને બધા બેઠેલા. એમાં રાજા આમ ચંદ્રની સામું જોઈને કે આ હા, આજે મને ચંદ્રની અંદર રામોપીર દેખાય છે લે. ત્યાં તો એમ 15 બેઠા હતા, એમાં 14 જણા બોલ્યો આ હા 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 હા, ભાલાવાળો આમ જો તો લીલો ને જોઈ દેખાય છે. એક જણો કે ઘોડો ને ડાબલા ને બધું, હું તમારી ભલી થાય તમારી. 14 જણા આધા બોલ્યા એ કે આ રામોપીર, વાહ બાર બીજના ધણી, ભલું કરીએ, કોક તો પાઘડીઓ મીંડ્યા ઉતારવા. રાજા જોઈ રહ્યા આ હા હા, 14 જણા બોલ્યા. અમે એક 15મો હતો ને એણે કીધું આમ જોઈને કે મને કાંઈ દેખાતું નથી, કાળું ધાબું હોય એવું લાગે છે. તો 14 બોલ્યા, આ તો આવો ને આવો રહ્યો, બાપુને દેખાય, સાહેબને દેખાય, આટાણની પૈસામાં કહું તો શેઠને દેખાય, અમને દેખાય, આને નથી દેખાતું, આવા નવા હાવ અમને મેરેશો ક્યાંક. આ તો એ કે મને નથી દેખાતું એટલે નથી કહેતો. અરે દેખાય, બાપુને દેખાય, અમને દેખાય, તને કહેતો મને નથી દેખાતું. રાજાએ કીધું હરખું, જો ભાઈ મને દેખાય ને આ 14 જણાને દેખાય તો કે 14ની ઉંમર વધી ગઈ છે, હું યુવાન છું, બાપની નોકરી મળેલી એને પટો, હું યુવાન છું, મને આંખોમાં હજી બરાબર છે, મોતિયા નથી આવ્યા, મને એમાં કાળું ધાબું રામો ફીર કે ઘોડો કે નેજો નથી દેખાતો. ત્યાં ઓલા 14 હતા એમાંથી એક પછી એક મીંડ્યા બોલવા, આ ખોસડ્યો છે, આનો બાપે આવો ખોસડ્યો હતો, આનો પટો ઉતારીને કાઢી મૂકો મહારાજ. પણ બાપની જ્યારે વાત આવી, ભટ જીવન યે નર હાલ ભસો, ઇન જીવન સે મૃત કાલ ઘસો, એવા વેણ ન કાઢીએ કોકના દિલમાં ઠેસ વાગે. તમારી જીભ ટોચડી તોતળી હોય ને, તોતળી બારીક તમારી જીભ તો દુનિયા બહુ સ્વીકારી લે, કાંઈ ન કહે, પણ ટોચડી જીભ થાય એટલે ભૂકા કાઢી નાખે. હા બોલવા બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બહાર તું બોલ. પેલા અંદર તોલ કરી અને જે બોલે, ક્યાંક વંદે માતરમ નું ગીત ચાલે, ક્યાંક માતાના મૂળ બેટા ઉખાડે, દગા બાજ ખોટી ઠરી રાજદારી, હવે એક તારો ભરું હો મુરારી કવિદાદ, હવે એક તારો પરું હો મુરારી, જુઓ પ્રજાને કેવી ઉલ્લુ બનાવી, વેચા બોર એને તરબૂજ બતાવી, અને નચાવી રહ્યા માકડાને મદારી, હવે એક તારો ભરું હો મુરારી. આજ આ કહે છે, કાલ ના કહે છે, ધડે જોભડી જીભડી કોઈ ની ક્યાં રહે છે, ગયા વચનને ટેક ઉચાળા ઉપાડી, હવે એક તારો ભરું હો મુરારી. અરે ક્યાંક દર્શનના દામ દેવા પડે છે, છતાં ધર્મના ધામ કહેવા પડે છે, એમાં નહીં કોઈ દેવ નહીં પૂંજારી, હવે એક તારો ભરું હો મુરારી. હવે અરે અહીંયા સિંહણ સંતાન વિન જુરે રાખે, અને ઓલી ભૂનણી ભૂનણા જણે રાખે, થાતી દેશને બે બાજુ ખુવારી, હવે એક તારો ભરું હો મુરારી. એટલા માટે બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે. બાપની જ્યારે વાત આવી ને ત્યારે જુવાન બોલ્યો કે હટાણ સુધી નહોતો બોલતો, પણ મારા બાપની વાત આવે એટલે સાંભળી લ્યો. પટો ઉતારીને કીધું, મહારાજ આ તમારો પટો, આ તમારી નોકરી, પેટ નહીં ભરાય ફોડી નાખી, પણ મને એની અંદર રામોપીર નથી દેખાતો, નથી દેખાતો, નથી દેખાતો. એ આમ પટો લંબાવ્યો ત્યારે મહારાજે કીધું, ભાઈ તું પાછો પટો પહેરી લે, આ 15ના ઉતારી લે, આવા કઢી સટાએ જ અમારા રજવાડાનો હૂડ કઢવી નાખ્યો છે, બીજું કાંઈ નથી. સાહેબ સાચું કેવું, બહુ અઘરી વાત છે. મેં જોયું કેટલી ઠેકાણે ઓફિસોમાં અમુક બહુ મોટા સાહેબ હોય અને નીચેવાળાને ખબર હોય કે આ કોઈ પણ વાત થઈ હોય કે આ ખોટું છે ને આમ છે, તો એ સાહેબને કઈ ન હોગી લે. આપણે કહીએ કે આ તમે કહો નહીં, તમે કહો તો સાહેબને તો અમારાથી કહેવાય નહીં, પણ સાચું હોય તો ન કહેવાય. બોલો સાહેબની સામું બોલાય નહીં, પણ એ તો હું આમ ન બોલાય એટલે વાત તમને એ કરતો હતો. મારો દીકરો બરાબર છે ને ડોહીમાં, હા તમારો દીકરો સુખી છે, પણ એક વાત તમને કહું કે શું, બે કડી આંધળીમાં ના કાગળની શું કહે છે, નેજવા તાણી તાણી ને આંખું વહી ગયેલી ડોહી દીકરાની વાટ જોતી જોતી પૂછતી હતી, અને કોકે આવીને સમાચાર દીધા કે ભાણાનો ભાણિયો ભાણાને ભાણીએ એમ કીધું, ગીગુ રોજ મને ભેળો થાય રે, મારો દીકરો રોજ મને ભેળો થાય, દિવસ આખો જાય એ તમારો દીકરો દાડીઓ ખેંચવા ને રાતે હોટલ માં ખાય, પાણી જેમ પૈસા વેડે, તમારો દીકરો લગ્નવા લુગડા,
પણ ત્યાં તો લાળ ફાટી ગઈ આંધળી ડોહીની આંખમાંથી આવડાની ધાર થઈ અને એટલું કીધું મારા લાલને કહેજો શરીરને હાચવાય બેટા શરીર કાલ પૂરું થઈ જાય તારું તો કોણ કમાય તું શું ખાય મારો દીકરો મળે તો એને એટલું કહેજો આંધળી માના ઉદ્ગાર શું કહે છે હવે હોટલ નું જાજુ એ જે ખાસ મારે રાખજે ખર્ચી ખૂટ નું માફ રે બેટા ખર્ચી ખૂટ નું માફ દવા દારૂ ના દવા દારૂ ના એ દોકણા બેટા આપણે કાઢશું ક્યાંથી બાપ કાયા તારી રાખજે રૂડી આપણી ગરીબની જ છે મૂડી કાયા તારી રાખજે રૂડી અને આપણી ગરીબની એ જ છે મૂડી આ માની વાત થઈ હવે દીકરીની એક ભેળા ભેળ વિષય લીધો છે વિષયાંતર ન થાય એટલે એક વાત લઈ લો આ દેશની દીકરી કેવી હોય સાહેબ ગામડું ગામ મને ગમે એટલા માટે ઘણા આપણે લોકસાહિત્યમાં અમે કહેતા હોય કે દીકરી જ્યારે પરણી અને હાહરે જાય ત્યારે રોવે છે શું કામે કોઈ સાહિત્યકારે સરસ એની વાત કરી છે બહુ સરસ બોલે છે કોઈ સાહિત્યકારે લખ્યું છે કે દીકરી જ્યારે રોતી હોય ત્યારે આંહડા પાડતી હોય એનું એક જ કારણ છે કે કોઈ સારો ચિત્રકાર ચિત્ર બનાવતો હોય અને વૃક્ષ દોરતો હોય ઝાડવું દોરતો હોય તો ઝાડવાનું આખું જે થડ છે એ કાળા પ્રકારનું કે એવા કોઈ રંગ ભૂખરા રંગનું થડ દોરાઈ જાય એ થડ પૂરું થાય પછી લીલા પાંદડા છે એ દોરવાના હોય એટલે જે રંગ વાટકામાં લીધો હોય ને સકોરામાં એ રંગ છે ને એ બધો કાઢીને એમાં પીછી મારી ધોઈ નાખે કે હવે આ રંગને ઉતારી અને હવે મારે લીલો રંગના પાંદડા બનાવવા એટલે એ ધોઈ વાટકી અને પછી લીલો રંગ એમાં લે છે એમ દીકરી પિયરની માલિકો 18-18 20-20 22-22 25-25 વર્ષ સુધી જે રૂડા રંગમાં ઉછરી હોય જે સંસ્કારનું થડ બાંધ્યું હોય એના પછી હવે આખું એને જીવનનો રંગ બદલવો છે ને એટલે આહુડા પાડે છે હવે હાહરામાં જઈને લીલો રંગ મારે ત્યાંથી સર્જવાનો છે એટલે આહુડા પાડે એવી દીકરી મને ગમે એટલા માટે આ વાત હારે ગઈ બાપાને પાંચ દીકરા ને એક દીકરી દીકરી હારે છે પાંચે દીકરા છે એમાં બે ત્રણ પરણી ગયેલા એક બેના હજી લગ્ન બાકી એમાં બાપાનું મૃત્યુ થાય છે અને ત્યાગ જોજો દીકરી અને દીકરો એમાં શું ફરક છે સાહિત્યકારોએ એટલે બાપ ગુજરી ગયો અને દીકરીને સમાચાર આપ્યા ભાઈઓ એક બેન બાપાની તબિયત બરાબર નથી બાપાને તને ખબર છે બેટા બેન તું આવી જા ને તોય ઘણો બધો ફરક પડી જાય બાપાની તબિયત સારી થઈ જાય એવું એવા સમાચાર એવા નથી દીધા કે બાપા ગુજરી ગયા છે તું ઝટ આવી જા આજને આજ બેન આવી જાજે એવા સમાચાર દીધા એટલે બાપાને તબિયત તને જોઈને અડધી તો સારી થઈ જાય બેનને એમ ન કીધું કે બાપા ગુજરી ગયા છે સમાચાર મળ્યા દીકરી સોળે શણગાર સજી અને પિયર જાતી હતી આમ પિયર જવાનો હરખ હતો ને અંદર થોડીક ચિંતા બાપ માંદો છે પણ એને એમ કે મારો બાપ મને જોઈને હાજો થઈ જાય અને આવી ભાઈ ગામના પાદરમાં દીકરી ઉતરી અને જાતા જાતા કોકને પૂછ્યું હોળે શણગાર મારા બાપની તબિયત કેમ છે તો બેન તને ખબર નથી તો કે ના તો તમારા બાપા તો ગુજરી ગયા દીકરીએ ઘરેણાને બધા કાઢી અને પોટલું બાંધ્યું લીધું કારણ કે ઘરેણા પહેરીને આવી ખબર નહોતી કે બાપા ગુજરી ગયા છે પોટલું લઈને આવી બાપ યોગ્ય હોય દીકરી રોવામાં શું બાકી રાખે બાપની નનામી નીકળી અમુક મર્યાદાઓ હોય છે ત્યાંથી પછી બહેનો પાછા વળી જાય જાપેથી અને નનામી જાતી હતી શમશાનમાં નનામી પૂગે એની પહેલાં એક ભાઈ આવ્યો ને ફેર્યો આડો કોણ ગુજરી ગયો બાજુના ગામથી આવ્યો તો ફલાણા ભાઈ ફલાણા બાપા ગુજરી ગયા હા મને સમાચાર મળ્યા એટલે જ એના દીકરા કોણ તો મોટો બોલ્યો હું એનાથી નાનો કે હું એનો દીકરો હું આનો પાંચે દીકરા સારું લ્યો તમે એના દીકરા છો ને તો કે હા તમારા બાપા ગુજરી ગયા એનું મને દુઃખ છે મને સારી રીતે ઓળખતા હતા હું અમુક વાત અહીંયા કરું તો અજુગતું લાગે તમારા બાપાને નનામી લઈને જાઓ છો ત્યારે મારે આવું ન કહેવાય પણ તમારા બાપાએ મને કીધું હતું કે હું ગુજરી જાઉં એ સમાચાર મળે એટલે આ વાત તું કરી જાજે પહેલાં એટલે પૈસા તમારા બાપાની પાસે 8 લાખ માગું છું એ હું ખાલી કેવા આવ્યો છું ઉઘરાણી કરવા નથી આવ્યો પણ જે દીકરો સ્વીકારી લે આમાંથી એટલે હું પાછો વયો જાઉં તમારા બાપા ગયાનું મને દુઃખ છે પણ મારે આ કેવું જોઈએ તમને કે 8 લાખ રૂપિયા તમારા બાપા પાસે માંગતો તો આમાં કયો દીકરો સૌથી મોટો કે મને ક્યાં મારે તો બધું આ ખર્ચાને બધું મારા ઉપર આવી પડ્યું એથી નાના બે કે અમને તો એમને નોખા કરી નાખ્યા એથી નાના કે અમારા ક્યાં લગ્ન જ નથી થયા ને હજી કંઈ એ નોખ નોખા મીંડા બધા નિહરવા હા એટલે ઓલો કે એમ થોડું હાલે કાંઈ બીજા મીડા કે તમને નથી એના બાપનું કરજ તો કે પણ હટાણે તો કે ખાલી હું ક્યાં લેવા આવ્યો છું કબૂલી લઈએ એના બાપનું કરજ ન ચૂકવવું જોઈએ
તો કે એ વાત બધી સાચી છે. તો કે મૂળ નહીં વધારે કહેતો હોય ને તો જ બાપા ગયા એની ભેગો ન્યા જા તારા 8 લાખ ન્યાથી લઈ આવજે ને બાપા ભેગો હળગાવી દઉં. પાંચે દીકરા બોલ્યા. બોલો કે તો હવે હળગાવી દો આડો ફરું મારી નાખો પણ અગ્નિદાહ નહીં દેવા દઉં. એ વાત ઘેરે પૂગી. દીકરી આવી હતી એને ખબર પડી કે બાપાને કોઈ પૈસા માંગે છે અને એને અગ્નિદાહ દેવા અંતિમ સંસ્કાર કરવા માટે લઈ જવા નથી દેતો એ માણસ કે હું મરી જઈશ. દીકરીએ પોટલું ઘરેણાનું હતું એ લઈને ગડગડતી દોટ મૂકીને આવી. કોણ પૈસા માંગે છે? લલો ભાઈ બોલ્યો તમે કોણ? તો હું આ બાપાની દીકરી છું, આ મારા પાંચે ભાઈઓ છે. હું પૈસા માગું છું બાપા પાસે 8 લાખ ખાલી કબૂલી લ્યો. એટલે હું તો કબૂલવા નથી, આ 5 લાખના ઘરેણા છે, હું એની દીકરી છું. આ ઘરેણા 5 લાખના ન હોય ફોનીને દેખાડજો, 5 લાખથી વધારે હોય તો 5 લાખના વાળજો અને 3 લાખ બાકી રહીએ એ કાળી મજૂરી કરીને દઈ દે, પણ મારા બાપને અગ્નિદાહ દેવા દો બસ, બીજું કાંઈ નહીં. કાળી મજૂરી કરીને દઈ દે પણ મારા આ દીકરી જોજો. હવે વાત અહીં પૂરી નથી થતી, વાતની મજા હવે છે. કાળી મજૂરી કરીને દઈ દે ને આ લેવા 5 લાખના ઘરેણા 3 લાખ બાકી રહ્યા હું દઈ દે. એટલું જ્યારે દીકરી બોલી ત્યારે નજીક આવી અને એ ભાઈ એટલું બોલ્યું બેટા બેન તું તારા ઘરેણા આપે છે? તો કે હા. તો હજી 3 બાકી રહ્યા તું 3 લાખ દઈ દે? તો કે હા. તું બધાથી નાની દીકરી છો બાપાની? તો કે હા. તો હવે બધા સાંભળો. ઓલા છોકરાને કે ઘોઘાવ તમે સાંભળો. દીકરીને કે બેટા તું સાંભળી લે, આ તારા બાપા પાસેથી 8 લાખ રૂપિયા મારે લેવાના નહોતા, મારે એને 8 લાખ દેવાના હતા, પણ હું વારસદાર ગોતતો તો મારે કેને દેવા જોઈએ? હું વારસદાર ગોતતો તો કે કોને દેવા, એ વારસદાર બહુ અઘરા છે. સાચા વારસદાર, બાકી સંપત્તિના એ વસ્તુ જુદી છે આખી. વારસદાર ગોતતો તો મારે કોને દેવા, એ બાકી તા તો સૌથી મોટી કે મારા માથે તો બધાય ખર્ચા આવી ગયા છે ને હો અટાણ, મેં તો ઉસીના લીધા છે નામને તે, એથી નામે કે અમારા લગ્ન બાકી છે ને અમારે એમને નહીં મેળાવે ને મકાન બનાવવા છે. ઓલા કે સાના મના જાઓ, તમે જ કીધું તું બાપાની પાસે લઈ આવો, બાપાની હારે ગયા. તો 8 લાખે ગયા અને 2-8 લાખના બે 3 ચેક કરી અને હાથમાં દેતા દેતા પગે લાગીને દીકરીને ઓલા માણસે કીધું તું બેટા તારા જેવી દીકરીઓ મારે દેશની ધરતીમાં છે, ત્યાં સુધી મારે દેશની સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય એનો મને ભરોસો છે ભલા માણસ.